પ્રદૂષણ મુક્ત શહેરના મેસેજ સાથે સાયકલ શહેરના માર્ગો પર દોડશે. ભાગદોડ ભરી જિંદગીમાં લોકો શરીર પર ધ્યાન આપવાનું ભૂલી ગયા છે. એટલું જ નહીં પણ સ્વાસ્થ્ય આપતી સાયકલ પણ સાઇડ ટ્રેક કરી દેવાય છે ત્યારે લોકો સાયકલ તરફ પાછા વળે, જેથી શરીર સ્વાસ્થ્ય સાથે વાહનોમાંથી ધુમાડા રૂપે નીકળતું પ્રદૂષણ પણ અટકશે. સાયકલથી એક કાંકરે બે નિશાનના હેતુથી સોશિયલ આર્મી ગ્રુપના લીડર્સ દ્વારા B5 વૃંદાવન શોપિંગ સેન્ટર ગીતાંજલિ પેટ્રોલ પંપની બાજુમાં વરાછા રોડ ખાતે તરંગ સાયકલ એન્ડ બેટરી વ્હીકલ શોપ શરૂ કરવામાં આવી છે, જેનો નવસારીના સાંસદ CR પાટીલે ઉદ્ઘાટન કર્યું છે. પોતે પણ સાયકલ ચલાવી હતી. આ સાથે તેમણે આજના જીવનમાં સાયકલની મહત્તા સમજાવવા કહ્યું કે આમ તો ડેઇલી કામના સ્થળ પર સાયકલ દ્વારા જવું જોઈએ, પણ જો શક્ય ન હોય તો સપ્તાહમાં એકવાર આવો પ્રયોગ કરવો જોઈએ. સાયકલથી સ્વાસ્થ્ય વધશે, સાથે પ્રદૂષણ ઘટશે. સોશિયલ આર્મી ગ્રુપના સંયોજક વિશાલ બેલડિયાએ કહ્યું કે લોકોની હેલ્થ અને પર્યાવરણને ધ્યાનમાં રાખી છે. ઇલેક્ટ્રિક સાયકલ વગર પેડલ બેટરીથી પણ ચાલી શકશે. પેડલ મારીને થાકી જાય ત્યારે બેટરીનો ઉપયોગ થઈ શકે છે. બંને ઓપ્શનવાળી આ સાયકલ સ્વાસ્થ્ય અને સ્વચ્છ સુરત પ્રેમીને ચોક્કસ પસંદ આવશે. એમાં બધા જ ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે, જેમાં ઈ વ્હીલચેર છે, રિક્ષા છે, ટેમ્પો છે, ગાડી છે, સાયકલ છે. આનો એક મેઇન પાયાનો જે ફાયદો છે એ છે, આપણે સુરતમાં જ આનું મેન્યુફેક્ચરિંગ છે અને જે અત્યારમાં હાલમાં જે પરિસ્થિતિ પર્યાવરણને નુકસાનકારક થઈ છે, પેટ્રોલ ડીઝલનો વપરાશ, વાહનોની ગરમી, આ બધાથી આપણને મુક્તિ મળશે આ સાધનોનો ઉપયોગ કરીને. અને બે ફાયદા આમાં થાય છે. એક તો તમે ઇલેક્ટ્રિસિટીથી આ વાહન ચલાવો છો તો એના માટે પેટ્રોલ ડીઝલનો જે વપરાશમાં ડબલ કોસ્ટ લાગે છે એ તમારે ઓછા કોસ્ટમાં વસ્તુ કામ આવે છે. પ્લસ આમાં બીજા ઘણા બધા ફાયદાઓ છે જે તમે શોરૂમ પર આવીને વિઝિટ કરી શકો છો. સુરતમાં જ R&D કરીને સુરતના સાહસિકોએ મળીને આ સાયકલ બનાવવામાં આવી છે. આજના જમાનામાં જ્યારે પેટ્રોલનો અને ડીઝલનો ભાવ વધતો જાય છે અને એના કારણે પોલ્યુશનનું પ્રમાણ વધતું જાય છે, તેવા સમયે આ શોધ એ સુરતના શહેરીજનો માટે અને દેશના લોકો માટે અત્યંત મહત્ત્વની પુરવાર થવાની છે. આ શોધને કારણે પોલ્યુશન નહીં થાય અને આ સાયકલ ઉપર જે સ્કૂલમાં જવાવાળા બાળકો છે એમને લાયસન્સની પણ કદાચ જરૂર નહીં પડશે અને રજિસ્ટ્રેશનની પણ જરૂર નહીં પડે. અને એ રીતે પણ જે બાળકોની સમસ્યાઓ છે એ સમસ્યા પણ દૂર થશે. અને મને એવું લાગે છે કે જે સાહસ સુરતીઓએ કર્યું છે, સુરતના લોકોએ મળીને કર્યું છે અને આટલી શોધ કહે તો સુરત હવે દરેક ક્ષેત્રમાં જે આગળ વધી રહ્યું છે, એમણે આજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આમાં ખૂબ આનંદી કર્યું. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.